નમસ્કાર મિત્રો, હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની YouTube ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2020-2021 વિશે. આ પહેલા આપણે ગુજરાત રાજ્ય સરકારના બજેટના શિક્ષણલક્ષી યોજનાઓને જોઈ ચૂક્યા છીએ. આજે મિત્રો આપણે વાત કરીશું આ વર્ષે રજૂ થનારી ખેડૂતલક્ષી યોજનાઓ વિશે. આ પહેલા મારે તમને જણાવવાનું હતું મિત્રો કે આની પહેલાનો જે શિક્ષણલક્ષી બજેટનો વિડીયો આપણે જોયો તેની અંદર મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. મિત્રો, ગુજરાત રાજ્ય સરકારનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે 27 ફેબ્રુઆરી નહીં પરંતુ 26 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. તો આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ. અને આગળ આપણે જોઈએ કે આ બજેટ એટલે કે ગુજરાત રાજ્ય સરકારનું બજેટ 2020-2021ની અંદર ખેડૂતો માટે શું યોજનાઓ લાવવામાં આવી છે, તેમના ઉત્થાન માટે શું કાર્યો કરવામાં આવશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ખેડૂતલક્ષી બજેટમાં એટલે કે ખેડૂતોની સહાયતા માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તો તે કરવામાં આવી છે મિત્રો 7,423 કરોડ. આ વર્ષનું ખેડૂતલક્ષી બજેટ જે છે તે લાવવામાં આવ્યું છે 7,423 કરોડનું. આગળ જોઈએ મિત્રો કે આ વર્ષનું જે બજેટ લાવવામાં આવ્યું છે, બજેટ 2020-2021, તેની અંદરનો લગભગ 60% જેટલો ભાગ જે છે તેની ફાળવણી ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતોને સહાયતા માટે, ખેડૂતોની આર્થિક સ્થિતિના ઉત્થાન કરવા માટે લાવવામાં આવ્યો છે. તો આપણે જોઈએ કે આ વર્ષે ખેડૂતલક્ષી બજેટની અંદર કઈ કઈ યોજનાઓ લાવવામાં આવી છે. તો મિત્રો જોઈએ કે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, આ વિભાગ માટે કુલ 7,423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય ગુજરાત સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. મિત્રો, આવો જ લક્ષ્યાંક ભારતની કેન્દ્ર સરકાર દ્વારા પણ રાખવામાં આવ્યો છે અને આ જ લક્ષ્યાંક ગુજરાત સરકાર દ્વારા પણ રાખવામાં આવ્યો છે કે ખેડૂતોની આવક બમણી થવી જોઈએ 2022 સુધીમાં. તો મિત્રો આ એક વસ્તુ યાદ રાખવાની છે કે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક ક્યાં સુધીમાં રાખવામાં આવ્યો છે, વર્ષ 2022 સુધી. આગળ જોઈએ કે આ ઉપરાંત આ વર્ષના ખેડૂતલક્ષી બજેટની અંદર સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો, ખાતરોની ખરીદીમાં સહાય, પાક ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી વગેરે જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ લાવવામાં આવી છે. તો એક પછી એક આપણે દરેક ખેડૂતલક્ષી યોજનાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ નાણામંત્રી નીતિનભાઈ પટેલે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે આપણને જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પીએમ કિસાન યોજના. મિત્રો, ઘણી વખત જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ હોય છે તેના પૂરા નામ પણ આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે, તો આપણે તેમના પૂરા નામ પણ યાદ રાખીશું. પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. મિત્રો, આ યોજના અંતર્ગત દરેક ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતના 48 લાખ ખેડૂતોને તેનો સીધે સીધો લાભ મળવામાં આવ્યો છે અને આ 48 લાખ ખેડૂતોને કુલ 3,186 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ યોજનાની અંદર. આગળ જોઈએ મિત્રો કે આ વર્ષે રાજ્યમાં કમોસમી અને વધુ પડતા વરસાદના કારણે પણ ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું. તો ખેડૂતોના આ નુકસાનને ભરપાઈ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ સહાય પેકેજ એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો કમોસમી અને વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન માટે આ વર્ષે 3,795 કરોડનું કૃષિ સહાય પેકેજ રજૂ કરવામાં આવ્યું છે. કે મિત્રો, જે અત્યાર સુધીના કોઈપણ બજેટનું સૌથી મોટું કૃષિ સહાય પેકેજ હતું. તો આ વર્ષે મિત્રો કૃષિ સહાય પેકેજની અંદર કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, 3,795 કરોડ રૂપિયાની. અને મિત્રો આ ઉપરાંત જોઈએ તો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ત્યાં આગળ આ વર્ષે તીડનો પણ ખૂબ જ પ્રકોપ રહ્યો હતો. તો તીડની આફત સામે પણ સરકારે તાત્કાલિક અસરકારક પગલાં લીધા હતા કે જેના કારણે ખેડૂતો મોટા નુકસાનથી બચી જવા પામ્યા હતા. તો આમ આ વર્ષે રાજ્ય સરકારે ખેડૂતોના થયેલા નુકસાન વિશે પણ ખૂબ જ દરકાર રાખી છે. આગળની યોજના જોઈએ મિત્રો કે ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળે તે માટે રૂપિયા 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળે તે માટે, ખેડૂતોને જ્યારે ધિરાણની જરૂર હોય છે તો તે સમયે તેઓ સરકારી કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ટૂંકી મુદતનું ધિરાણ મેળવે છે, જેના માટે કેન્દ્ર સરકારે લગભગ 39,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તો મિત્રો આ ધિરાણ માટે રાજ્ય સરકાર દ્વારા 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો તો રાજ્ય સરકારની ભલામણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પાક વીમા યોજના જે છે તે ખેડૂતો માટે મરજિયાત બનાવી છે. પરંતુ જો કોઈ ખેડૂત હજુ પણ પાક વીમા યોજના મેળવવા માંગતું હોય તો તેને મદદ કરવા માટે પણ ગુજરાત રાજ્ય સરકારે તેમની સહાયતા માટે 1,190 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત જોઈએ તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. આ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને તેને સંલગ્ન પ્રોજેક્ટ માટે પણ રૂપિયા 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો
કે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો ખૂબ જ મહેનત કરીને બિયારણને પૈસા કાઢીને ખૂબ જ મહેનત કરીને તેમની ખેતી કરે છે, તેમનો પાક ઉગાડે છે, તે પાકને તેઓ સાચવે છે, પરંતુ તેમના સંગ્રહ માટે તેમના પાસે કોઈ ઓપ્શન નથી હોતો. તેઓ પોતાનો પાક જેવો લણીને છે તેઓ તરત જ તેઓ તેના પાકને વેચવાની જ વાત કરતા હોય છે, કારણ કે તેમના પાસે તેના પાકના સંગ્રહ માટે તેના સ્ટોરેજ માટે સારા એવા ઉપાય નથી હોતા. તો મિત્રો, આમ આ ખેડૂતોના જે પાક છે તે તેઓ સાચવી શકે તેના માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના લાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેતરોમાં નાના ગોડાઉન અને ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે, જેના માટે દરેક ખેડૂતને એકમ દીઠ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. તો મિત્રો, ખેડૂતોને પોતાના પાકના સંગ્રહ કરવા માટે નાના ગોડાઉન અને ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો આ સ્ટ્રક્ચરના બાંધકામ માટે, એટલે કે જે જમીન પર આ સ્ટ્રક્ચર બનવાનું હોય તે જમીનના એનએની મંજૂરીમાંથી પણ તેમને મુક્તિ આપવામાં આવી છે. તો જે નોન એગ્રીકલ્ચર સર્ટિફિકેટ હોય છે કે જે કોઈ પણ બાંધકામ માટે જરૂરી હોય છે, તો તે રજૂ કરવામાંથી પણ ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે, અને આ માટે ખેડૂતોને 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો કે કૃષિ યાંત્રિકીકરણ હેઠળ ખેડૂતોને જે છે તે ટ્રેક્ટર દીઠ 45,000 થી 60,000ની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત જે ખેત ઓજારો હોય છે, ખેડૂતોને ઉપયોગી જે ખેત ઓજારો હોય છે તેના માટે પણ સહાય આપવા માટે 235 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત લગભગ 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 45,000 થી 60,000 સુધીની સહાય કરવામાં આવશે, અને 32,000 ખેડૂતોને વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે થઈને 235 કરોડની જોગવાઈ કરવામાં આવશે. આગળ જોઈએ મિત્રો કે ગુજરાતના ખેડૂતો એક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે માટે પણ આ વર્ષે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ લાવવામાં આવી છે. કારણ કે પ્રાકૃતિક ખેતી એ આપણું પહેલાંથી કલ્ચર રહ્યું છે, પહેલાંથી ભારતની સંસ્કૃતિ રહી છે પ્રાકૃતિક ખેતી કરવાની. તો આ વર્ષે પણ ગુજરાતના ખેડૂતો જે છે તે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે માટે ગુજરાત સરકાર દ્વારા યોજના લાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાયના નિભાવ દીઠ, એટલે કે એક ગાય પાછળ જેટલો પણ ખર્ચ થતો હોય તે નિભાવવા માટે થઈને માસિક રૂપિયા 900 આપવામાં આવશે, એટલે કે વાર્ષિક રૂપિયા 10,800 રૂપિયા એ ખેડૂતને આપવામાં આવશે પોતાની ગાયના નિભાવ કરવા માટે, પોતાની ગાય પાછળ ખર્ચવા માટે. તો એક ગાય દીઠ માસિક રૂપિયા 900 આપવામાં આવશે. શેના માટે? ગાય આધારિત ખેતી કરવા માટે. મિત્રો, ગાય આધારિત ખેતીની અંદર ખેડૂતોને શું કરવાનું હોય છે કે ખેડૂતોએ ખાતર તરીકે ગાયનું છાણિયું ખાતર અને તેમના જીવામૃતનો ઉપયોગ કરવાનો હોય છે, કે જેના કારણે આપણને પ્રાકૃતિક ખાતર મળી રહે અને તેનાથી આપણા પાકની ગુણવત્તા પણ ઊંચી મળી રહે. તો જેના માટે, અને આ પ્રાકૃતિક ખેતીના આધારે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા પણ વધે છે. તો આથી ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે તે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તેના માટે આ યોજના લાવવામાં આવી છે. અને જોઈએ મિત્રો કે આ યોજના અંતર્ગત 50,000 ખેડૂતોને આવરી લેવામાં આવશે, અને આ 50,000 ખેડૂતો માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પાછા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? તો તે છે 50 કરોડ રૂપિયાની. આગળ જોઈએ મિત્રો કે કિસાન પરિવહન યોજના. મિત્રો, આવી જ એક યોજના કેન્દ્ર સરકાર દ્વારા પણ લાવવામાં આવી છે કે ખેડૂતોના જે ડેરી પ્રોડક્ટ્સ હોય છે, તેમના અમુક પાક હોય છે, મત્સ્ય ઉદ્યોગના અમુક પાક હોય છે કે જે પોતાના ગંતવ્ય સુધી પહોંચાડતા સુધીમાં જ બગડી જતા હોય છે, તો ટૂંકા સમયમાં બગડી જનારા જે પ્રોડક્ટ્સ હોય છે, જે પાક ઉત્પાદનો હોય છે, તેને તેઓ જલ્દીથી સમયસર પહોંચાડી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ કિસાન રેલ અને ઉડાન યોજના જેવી યોજનાઓ લાવવામાં આવી છે. તો આ યોજનાને સંલગ્ન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ એક યોજના લાવવામાં આવી છે, કિસાન પરિવહન યોજના. કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતો પોતાનો જે પાક છે તે જલ્દીથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકે તે માટે તેમને હળવા ભારવાહક વાહનની સહાયતા કરવામાં આવશે, અને આ હળવા ભારવાહક વાહનની ખરીદી માટે તેમને 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ કે આ જે યોજના છે તેમાં પ્રથમ તબક્કામાં આશરે 5,000 જેટલા ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે, અને આ પ્રથમ તબક્કામાં 5,000 જેટલા ખેડૂતોને લાભ આપવા માટે થઈને 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ કે જે ખેડૂતો હોય છે તેમને પોતાનો પાક ઘણી વખત રેલવે સ્ટેશન અને એરપોર્ટ સુધી પહોંચાડવાનો હોય છે, તો પોતાનો જે પાક ઉત્પાદન છે તેને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે પણ ગુજરાત સરકાર તેમને સહાય કરશે, અને તેના માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન. આ મિશન હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ,
કપાસ, શેરડી અને તેલીબિયા જેવા પાકોના જે ઉત્પાદન છે તેમની વૃદ્ધિ થાય અને તેમાં ખેડૂતોને સહાય મળે તે માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કયા મિશન અંતર્ગત મિત્રો? રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન. આ ઉપરાંત જોઈએ તો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના. જ્યારે ખેડૂતો કોઈ આપત્તિમાં આવી જાય છે, કોઈ અકસ્માત તેમને નડી જાય છે, તો આ ખેડૂતોને સહાય આપવા માટે થઈને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના પણ લાવવામાં આવી છે કે જે અંતર્ગત તેમને 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા માટે પણ 34 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો કે દેશની સૌ પ્રથમ એવી ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કે જે દેશની સૌ પ્રથમ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી બનવામાં આવશે, કે જે બનવામાં આવશે આપણા ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની અંદર આ દેશની સૌ પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને જેના માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માત્ર ખેડૂતોને જ સહાય થાય તેવું નથી, પરંતુ ખેડૂતો પોતાનો વિકાસ કરી શકે, પોતાની સંસ્કૃતિને આગળ ધપાવી શકે તેના માટે યુનિવર્સિટીઓ માટે અને કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમો માટે પણ ગુજરાત સરકાર આ વખતે આગળ આવી છે. તો કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમો માટે પણ રૂપિયા 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ મિત્રો કે મુખ્યમંત્રી પશુ દાણ સહાય યોજના. આ યોજના અંતર્ગત મિત્રો પશુપાલકોને પણ ખૂબ જ સહાયતા આપવામાં આવી છે. પશુપાલકોને એક ગાય કે એક ભેંસ દીઠ કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી ઉપર 50% રકમની સહાયતા આપવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો રાજ્યની જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે તેમાં લગભગ 15 લાખ જેટલા સભાસદોને આનો લાભ આપવામાં આવશે અને આ 15 લાખ પશુપાલકોને આ યોજનાનો લાભ આપવા માટે થઈને 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજના અંતર્ગત દરેક પશુપાલકને એક ગાય કે એક ભેંસ દીઠ જે પણ તેમનો ખોરાક હોય છે તે ખોરાકના 150 કિલોગ્રામ સુધીના પશુદાણની ઉપર 50% રકમની તેમને સહાયતા આપવામાં આવશે અને આ સહાયતા ગુજરાત રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના લગભગ 15 લાખ જેટલા પશુપાલકોને આ સહાયતા આપવા માટે થઈને 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો કે ગાયોની સાર સંભાળ માટે રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા માટે પણ સહાયતા લાવવામાં આવી છે. જે રજિસ્ટર્ડ પાંજરાપોળો હોય છે તેમને પોતાની સુવિધાઓ વિકસાવવા માટે સુવિધાઓ જેવી કે ગાયો માટેના શેડ, ઘાસચારાના સંગ્રહ માટેના ગોડાઉન, પાણી માટેની ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરિગેશન, સ્પ્રિંકલર વગેરે જેવી માળખાકીય સુવિધાઓ જે ગુજરાત રાજ્યના રજિસ્ટર્ડ પાંજરાપોળો છે તેમને આ સુવિધાઓ વિકસાવવા માટે થઈને આ યોજના લાવવામાં આવી છે અને આ યોજના અંતર્ગત રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો કે આ જે પશુપાલકો છે તે પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવા માટે તેમની સહાયતા કરવા માટે 81 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ તો રાજ્યમાં દરેક 10 ગામ દીઠ એક પશુ દવાખાનું ખોલવામાં આવશે. તો દર 10 ગામ દીઠ એક પશુ દવાખાનું ખોલવા માટે થઈને રૂપિયા 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ મિત્રો પશુપાલકો માટે એક નવી વેટરનરી કોલેજ પણ બનાવવામાં આવનારી છે. ક્યાં? હિંમતનગર નજીક રાજપુર ખાતે. હિંમતનગર નજીક આવેલું છે રાજપુર અને ત્યાં આગળ નવીન વેટરનરી કોલેજ પણ બનાવવામાં આવશે. મત્સ્ય ઉદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ માટે પણ આ વર્ષે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 43 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો કે ગુજરાતની પ્રખ્યાત દેશી અને કાંકરેજ ગાય. આ દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃત્તિઓ માટે 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે પણ 27 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો ગયા વર્ષથી મુખ્યમંત્રી દ્વારા પશુઓની ચિકિત્સા માટે થઈને એક નવી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી કે જે હતી કરુણા એમ્બ્યુલન્સ 1962. તો આ કરુણા એમ્બ્યુલન્સની શરૂઆત ગયા વર્ષથી જ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ 31 શહેરોમાં આ સેવા નવેસરથી શરૂ કરવામાં આવશે. અને મિત્રો ગયા વર્ષથી આ સેવા જે 5 શહેરોમાં યથાવત હતી જેમ કે વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા
આ 6 શહેરોમાં આ સેવા જે પહેલેથી જ હયાત હતી તેને વધુ સુદૃઢ બનાવવા માટે પણ 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, કરોડા એમ્બ્યુલન્સ 1962 એટલે કે પશુઓની ચિકિત્સા માટે થઈને 27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને જે કરોડા એમ્બ્યુલન્સ જે અત્યારે હાલ કાર્યરત છે તેની સેવાને વધુ સુદૃઢ કરવા માટે 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો, તો આ વર્ષનું બજેટ એ માત્ર ખેડૂતલક્ષી જ નહીં પરંતુ ખેડૂતોની સાથે માછીમારો અને નાના વ્યવસાયકારોને પણ ફળદાયી નીવડ્યું છે. જોઈએ કે પરંપરાગત રીતે માછીમારી કરતા જે નાના માછીમારો હતા, આ નાના માછીમારોને એન્જિનની ખરીદીમાં સહાય આપવા માટે થઈને પણ નવી યોજના લાવવામાં આવી છે. એન્જિનની સહાયતા એટલે કે જે દરિયાઈ ફિશિંગ બોટ હોય છે તેની અંદર 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક IBM અને OBM એન્જિન આપવામાં આવે છે. તે એન્જિનની ખરીદી કરવા માટે યુનિટ કોસ્ટ તેમને 1,20,000ના 50% સુધીની સહાય કરવામાં આવશે. કે આ યોજના માટે થઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 9 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અને આ જે માછીમારોના બોટ એન્જિનની અંદર જે ડીઝલ વપરાવવામાં આવે છે મિત્રો, આ ડીઝલ ઉપર જે વેચાણવેરો લાગવામાં આવે છે તેના પર પણ માફી આપવામાં આવી છે. તો આ ડીઝલ પરનો જે વેચાણવેરાની માફી આપવામાં આવી છે તેની ભરપાઈ કરવા માટે થઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો, કે આ ઉપરાંત માછીમારોના હિત માટે મત્સ્ય બંદરોના વિકાસ અને જ અત્યારે હાલમાં જે મત્સ્ય બંદરો છે તેના નિભાવ એટલે કે ખર્ચ માટે થઈને પણ તેને સુવિધાઓ આપવા માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ કે આંતરદેશીય અને દરિયાઈ મત્સ્યોદ્યોગને નફાકારક તેમજ સલામત બનાવવા માટે માછીમારોને આધુનિક સાધનો જરૂરી છે અને આ આધુનિક સાધનોને પૂરા પાડવા માટે તેમને 87 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અને મિત્રો, માછીમારોનું કામ શું હોય છે? દરિયો ખેડવાનું. તો દરિયાની અંદર ઘણી વખત વાવાઝોડા અને પૂરના સમયોમાં, ભરતી અને ઓટના સમયોમાં પણ તેમને પોતાની સેફ્ટી જરૂરી હોય છે. તો આ માછીમારોની સેફ્ટી સાધનો વિકસાવવા માટે પણ તેમને આ વર્ષે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો, કે જે નાના વ્યવસાયકારીઓ હોય છે કે જેઓ શાક માર્કેટમાં કામ કરતા હોય છે, પોતાના બાગાયતી પાકોનું વેચાણ કરતા હોય છે, તો આ નાના વ્યવસાયકારો જે છે તેમને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે થઈને તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળ ફળાદી અને શાકભાજી જે છે તે બગડી ના જાય તેના માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે. અને મિત્રો, આ મોટી સાઇઝની છત્રીઓ અંદાજે લગભગ 65,000 છૂટક વેચાણકારોને તેનો લાભ આપવામાં આવશે કે જેના માટે આ વર્ષે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, આ વર્ષનું ગુજરાત રાજ્યનું જે બજેટ છે તે માત્ર ખેડૂતલક્ષી જ નહીં પરંતુ નાના વ્યવસાયકારોને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આગળ જોઈએ મિત્રો, કે આ જે ખેડૂતો હોય છે તેમના જે બાગાયતી પાકો હોય છે તે ટૂંકા સમયમાં બગડી જનારા હોય છે, તો આ નુકસાન જે કાપણી પછી થતું નુકસાન જે છે તે અટકાવવા માટે થઈને અને તેમનું મૂલ્ય વધારવા માટે થઈને પણ અત્યારે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટાઉદેપુરમાં FPO આધારિત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવનારી છે કે જેને ઈ નામ સાથે સાંકળીને બાગાયતી ઉત્પાદનો જે હોય છે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા માટે થઈને પણ 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો આમ નાના વ્યવસાયકારીઓને પણ તેમના વિકાસ કરવા માટે થઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો, કે આ જે બાગાયતી પાક હોય છે તે બાગાયતી પાકના મૂલ્યવર્ધન અને કૌશલ્યવર્ધન માટેની તાલીમ પણ આપવામાં આવશે, એટલે કે તેઓ પોતાના પાકમાંથી મેક્સિમમ નફો મેળવી શકે અને પોતાના પાકની ગુણવત્તાઓ વધારી શકે તેના માટે તાલીમ આપવામાં આવશે. અને આ તાલીમ માટે 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ તો જામનગર જિલ્લાની અંદર એક નવું સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવામાં આવશે. મિત્રો, આ પહેલાંના શિક્ષણલક્ષી બજેટની અંદર આપણે જોયું હતું સ્કૂલ ઓફ એક્સેલન્સ, કે જે શેના માટે હતું? કે સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા વધારવા માટે. તો મિત્રો, સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા વધારવા માટે થઈને જે યોજના લાવવામાં આવી હતી તે હતી સ્કૂલ ઓફ એક્સેલન્સ. અને અહીંયા આગળ બાગાયતી પાકો માટે જામનગર જિલ્લાની અંદર જે માર્કેટ ઊભું કરવામાં આવશે તે છે સેન્ટર ઓફ એક્સેલન્સ. અને જામનગરની અંદર આ નવું સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી પાકો માટે જે શરૂ કરવામાં આવનારું છે તેના માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો, ખેત પેદાશોના રક્ષણ માટે થઈને બજાર સમિતિઓને 5,000 મેટ્રિક ટન સુધીની સુવિધા ધરાવતા ગોડાઉન બનાવવા માટે થઈને સહાય કરવામાં આવશે. અને 5,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે થઈને 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો ખેત પેદાશોના રક્ષણ માટે થઈને ગોડાઉન બનાવવા માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ કે નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે
નવી હાલમાં હયાત જે ખાંડની મિલો છે તે જો આવી મિલો સાથે જોડાણ કરે, એટલે કે હાલમાં જે નબળી પડી ગઈ છે અથવા તો બંધ થઈ ગઈ છે આવી ખાંડની મિલો સાથે હાલની કાર્યરત ખાંડની મિલો જો તેના સાથે જોડાણ કરે તો જે કાર્યરત મિલો છે તેમને 25 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે। तो मित्रों जे खेडूतोनी सहाय माटे के जो खांडनी मिल में काम करे छे अने तेमनी मिल नबड़ी पड़ी गई छे अथवा तो बंद थवाना आरे छे आवी मिलो साथे जो कोई अत्यारे हालनी कार्यरत खांडनी मिल जोड़ाण करे छे तो तेने सहायता आपवामां आवशे अने आ सहायता आपवा माटे थईने गुजरात राज्य सरकार द्वारा 25 करोड़ रूपयानी जोगवाई करवामां आवी छे। आगळ जोईए मित्रों के भारत सरकार की जो योजना थी 2018-19 एटले के गत वर्ष की जो भारत सरकार की योजना थी कि शेरडीना पेमेंट माटे खांड सहकारी मंडळीओ जे छे तेमने 5 वर्ष अवधि माटे एक सॉफ्ट लोन आपवामां आवशे। आ सॉफ्ट लोन माथी 1 वर्ष माटेनु व्याज ए भारत सरकार द्वारा चूकवामां आवशे अने आ वर्षे गुजरात राज्य सरकार द्वारा पण एक जाहेरात करवामां आवी छे कि आ सॉफ्ट लोन सामे जे भरवापात्र रकम हशे तो तेमांथी जे खरेखर चूकवामां आवनारुं व्याज हशे ते अथवा तो जे व्याज आववानुं छे तेना 7% आ बन्नेमांथी जे रकम ओछी हशे ते रकम गुजरात राज्य सरकार द्वारा चूकवामां आवशे अने जेना माटे ₹23 करोड़ जोगवाई करवामां आवी छे। तो मित्रों आ हती गुजरात राज्य सरकारना बजेट 2020-2021 अंदर रजू करवामां आवेली खेडूत लक्षी योजनाओ अने तेमनी सहायताओ। तो मित्रों आगळ पण आपणे गुजरात राज्य सरकारना बजेट 2020-21 अन्य टॉपिक साथे मळता रहीशुं। तो जो तमने आ वीडियो सारो लाग्यो होय तो लाइक करो, सब्सक्राइब करो अने वेक्टर एज्युकेटर साथे जोडाई रहो। थैंक यू।